મિત્રો, અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમે જેમ આગળ સ્ટેટસ જોયું હતું, સ્ટેટસ બનાવવા માંગતા હોય તો તમે વિડીયો પૂરો જોજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. સ્ટેટસ બનાવવા માટે તમારે મિત્રો અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જેથી તમે ડાઉનલોડ કરી ઓપન કરી જે તમને પ્રોજેક્ટનું ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે એક બીટમાં કવા પ્રોજેક્ટને ગીફે કવા પ્રોજેક્ટ એડ કરી લેવાની છે. મિત્રો, બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આ મિત્રો તમે બીટમાં કવા પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમને બીટમાર્ક સોંગ અને ફોટા જોવા મળી જશે. મિત્રો, તમને બીટમાર્ક પ્રમાણે ફોટા આપેલા રહેશે. ત્યાર પછીથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીને તમે નીચે જશો તો તમને બે ફોટા જોવા મળે છે, જેમાંનો મિત્રો તમને પહેલા નંબરનો ફોટો જોવા મળે છે. જોઈ શકો છો, સૌથી પહેલો તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમને કોપી ઇફેક્ટ લખેલું છે, તેના પર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી કરીએ તો તમારે બેગ જઈને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો તમારે નીચે આવી જવાનું રહેશે. નીચે આવીને મિત્રો જે તમને પહેલો ફોટો જોવા મળે છે, સૌથી તે ફોટો પર ક્લિક કરી તમારા ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારા પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે, તમે જોઈ શકો છો. તે ફોટો પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમારે ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે બે ફોટો ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો આગળના જે તમને એક બે અને ત્રણ ફોટા છોડી દેવાના રહેશે. ત્રણ ફોટા છોડીને મિત્રો જે તમને ચોથા નંબરનો ફોટો જોવા મળે છે, તમે જોઈ શકો છો. તે ફોટા ઉપર ક્લિક કરી ફરીથી ઇફેક્ટ પર ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમે ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો એક ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો હોય છે, તે ફોટા પર ક્લિક કરીએ તમારે ફરીથી ઇફેક્ટ પર ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને તમારે પીએસ ઇફેક્ટ કરી દેવાનું રહેશે. આવી રીતે બે ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછી મિત્રો તમારે ફરીથી ત્રણ ફોટા છોડી દેવાના રહેશે. ત્રણ ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. તમે જોઈ શકો છો, ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ પર ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ. આવી રીતે મિત્રો તમારે ફરીથી બે ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ થયા પછી મિત્રો તમારે ફરીથી ત્રણ ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસની છેલ્લી લગી મિત્રો બે બે ફોટામાં ઇફેક્ટ લગાવી ત્રણ ફોટા છોડી દેવાના રહેશે. મિત્રો સ્ટેટસની છેલ્લી લગી તમે જોઈ શકો છો. મિત્રો આપણે બે બે ફોટામાં ઇફેક્ટ લગાડી દીધી છે. ત્યાર પછી તમારે બેગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી જે તમને બીજા નંબરનો ફોટો જોવા મળે છે તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાની રહેશે. ઇફેક્ટ કોપી કરીએ તો તમારે બેગીને બીટમાં કવા પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો એ તમારે નીચે આવી જવાનું રહેશે. નીચે આવીને તમારે જે શરૂઆતના બે ફોટા જોવા મળે છે તે બંને ફોટાને છોડી દેવાના રહેશે. મિત્રો જેમાં આપણે આગળ ઇફેક્ટ લગાવી દઈએ. ત્યાર પછી જે ત્રીજા નંબરનો ફોટો હોય તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી તેની પાસેનો બીજો ફોટો હોય છે, તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે બીજા ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો ત્રીજો ફોટો આવે છે, તે ફોટા ઉપર ક્લિક કરી ફરીથી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ત્રણ ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે બીજા ફોટામાં ઇફેક્ટ લગાડી આવે છે, તે બંને ફોટાને છોડી દેવાની રહેશે. બંને ફોટાને છોડીને મિત્રો તમારે ફરીથી એક બે અને ત્રણ એટલે મિત્રો તમારે ફરીથી ત્રણ ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. ફોટા ઉપર ક્લિક કરવાની રહેશે, ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ આવે એટલે મિત્રો તેની પાસેનો ત્રીજો ફોટો છે તેમાં પણ ઇફેક્ટ પેસ્ટ કરી દેશો. એટલે મિત્રો તમારે ત્રણ ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે ફરીથી બે ફોટામાં ઇફેક્ટ લગાવી આવે છે, તે બંને ફોટાને છોડી દેવાની રહેશે. બંને ફોટાને છોડીને મિત્રો તમે ફરીથી બે સોરી મિત્રો ત્રણ ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસની છે એટલે કે જેટલા ફોટા બાકી છે તે બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો. મિત્રો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.
એને જોઈ શકો મિત્રો, ત્રીજો ફોટો છે તેમાં પણ ઇફેક્ટ પેસ્ટ કરી દઈશ. રાઈટ મિત્રો, તમારે સ્ટેટસની છેલ્લે કે જેટલા ફોટા બાકી છે તે બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દીધી છે. મિત્રો, તમે જોઈ શકો છો બધા ફોટામાં ઇફેક્ટ પેસ્ટ થયા પછી તમારે બેગીને ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરી મિત્રો, જે તમને ઉપર બોર્ડર પીએનજી અને ત્રણ લેર આપી છે, તે ત્રણે ત્રણ લેરને જે આઈકન છે તેના ઉપર તમે મિત્રો ત્રણે ત્રણમાં રાઈટ આઇકન આપી દેવાનું રહેશે. રાઈટ આઇકન આપીને જે ચોરસ બોક્સ આપેલું છે તેના ઉપર ક્લિક કરી, જે ત્રીજા નંબરનું કોપી ત્રણ લેર લખેલું છે તેના ઉપર ક્લિક કરી ત્રણે ત્રણ લેર કોપી કરી હતી. તમારી બેગીને જે બીટમાં પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી મિત્રો, તમે શરૂઆતમાં જે ચોરસ બોક્સ જેવું મળે છે તેના પર ક્લિક કરી, જે ચોથા નંબરનું પેસ્ટ ત્રણ લેર લખેલું છે તેના પર ક્લિક કરી ત્રણ ત્રણ લેર પેસ્ટ કરી દેવાનું રહેશે. અને તમારા સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને મિત્રો, જે સેફ કરી લેર છે તેના પર ક્લિક કરી, જે બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી સેફને છેલ્લે ખેંચી લેવાનું રહેશે. ત્યાર પછી ઉપરની જે પીએનજી આપેલી છે તેના પર ક્લિક કરી તેને પણ તમારા સ્ટેટસને છેલ્લે ખેંચી લેવાનું રહેશે. અને મિત્રો, બોર્ડરને પણ છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે. આટલું પછી મિત્રો તમારા સ્ટેટસ બની જશે. તેને સેવ કરવા માટે જે તમને ઉપર સેટિંગની બાજુમાં જો રસ્તી રેકન આપેલો છે તેના પર ક્લિક કરી મિત્રો તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું.